भगवते वासुदेवा। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशी दिवस की कथा प्रारंभ करिए। ए पूर्वे अपना नित्य क्रम अनुसार गोविंद ने अति प्रिय गोविंद दामोदर स्तोत्र ना पाठ करिए।
અને દ્વાદશીમાં આજે દ્વાદશી એટલે કે 12મી તિથિએ દામોદરને પ્રસન્ન કર્યો. Da 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 da
दामोदर स्तोत्र नाम पाठ प्रेम थी जे करे दामोदर दया दाने सहजे गोलोक संचरे बोलिए भागवत भगवान की जय। श्री द्वारिकाधीश की जय। श्री राजारण छोड़नी जय। श्री ब्रह्माणी मात की जय। श्री गोगा महाराज की जय। श्री श्याम सुंदर श्री अमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री सदगुरु भगवान की जय। सब संतन की जय। सब विप्रन की जय। अपने अपने मात पिता की जय। प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर महादेव। अब हरिनाम संकीर्तन करी અને સાતમા દિવસની શેષ અને વિશેષ કથામાં પ્રવેશ કરીએ। ભગવાનનું એવું નામ લઈએ ભજોરે મન ગોવિંદા, એ નામ લેતા લેતા આપણે આનંદ પામો। ભજોરે મન ગોવિંદા ભજો મન thank you।
यशोदा नंदन परमात्मा श्री बालकृष्ण परमात्मा नो शब्द स्वरूप एवा भगवान भागवत जी ना चरणों मां अपना सौना अनंत कोटि वार नमस्कार। अत्र विराजमान बालकृष्ण परमात्मा स्थान देवता श्री गोगा महाराज एना चरणों मां बारंबार प्रणाम। सौ ब्राह्मणों ना चरणों मां संगीत वृंद અને આપ સૌ શ્રોતાના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ। કથાના પ્રારંભે આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત કથા સાતમો દિવસ
दादा दादी अने माता पिता ने पुण्य स्मृति में ईश्वर दादा शकरी बा गोविंद भाई राही बेन अने आ पुण्य स्मृति में आयोजित आ भागवत कथा निमित्त मात्र यजमान श्री दीपक भाई योगिता बेन व्रजना मृणल अने कृतार्थ अने समग्र प्रजापति परिवार आज आनंद नो विषय छे आपणा बधा माटे के आपणा वच्चे અને સમગ્ર ભારતવર્ષનું ગૌરવ સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા જેમને ત્રણ વખત ડોક્ટરેટ કર્યું છે ડોક્ટર 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 શ્રી જગદીશભાઈ ત્રિવેદી આપણા વચ્ચે ઉપસ્થિત છે તો આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું આપણું પરમ સૌભાગ્ય છે ખૂબ વ્યસ્તતા હતી ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને આજે મને કહેવાનું મન થાય મારા ઉપર અત્યંત સ્નેહ છે એક સખ્ય મધુર મને મોટા ભાઈ જેવો પ્રેમ રાખે છે ખૂબ વ્યસ્તતા હતી પણ મેં ફોન કર્યો પણ ઋતુ આવે તો ન બોલીએ આ વ્યાસપીઠ છે પ્રશંસા માટે નથી પણ જો અહીંયા આવ્યા હોય અને કોઈ સાચું ને સારું કામ કરતા હોય ને ન બોલીએ તો પણ અપરાધ થાય ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ એવો સંકલ્પ કર્યો છે કે હવે એમના 50 વર્ષ પછી જે કાંઈ કાર્યક્રમની આવક થાય એ બધું જ શિક્ષણ આરોગ્ય માટે ખર્ચ 11 કરોડ રૂપિયા સમાજને અર્પણ કરશે એમાં 4 કરોડ રૂપિયા કદાચ આપ્યા છે અને ગઈકાલે તુલસી વિવાહ હતા તો 11 લાખ રૂપિયા એ કેન્સર હોસ્પિટલમાં આપી અને વડોદરાથી અહીંયા આપણા વચ્ચે પધાર્યા છે ધન્ય છે સાહિત્ય અને કલા જગત ને તારી દીધું છે અને હમણાં જ કાર્યક્રમ કર્યો વંદુ એ જગદીશ ને અને એમાં ગુજરાતના સુપ્રસિદ્ધ બધા કલાકારો ઉપસ્થિત હતા સાહેબ જો તો ખરા આ દેશ ત્યાગ નો છે વિચાર તો કરો ત્યાગા જગતિ પૂજ્યંતે પશુ પાષાણ પાદપાઃ જે વ્યક્તિ ત્યાગ કરે છે ને એની જ પૂજા થાય છે જે પરોપકાર માટે જીવતા હોય એની પૂજા થાય છે અને આપણા વચ્ચે એમની ઉપસ્થિતિ છે બહુ વ્યસ્તતા હતી પણ એક વિનંતી કરી અને પધાર્યા છે પુનશ્ચ સ્વાગત છે આપનું જગદીશભાઈ બસ ઠાકોરજીને પ્રાર્થના છે કે આપણા 11 કરોડના સંકલ્પને વારો વારો દ્વારકાધીશ જલ્દી પૂર્ણ કરે અને સૌ લોકો લાભાન્વિત થતા રહે આપણને પાકિસ્તાનમાં જઈને ડાયરો કર્યો હોય એકમાત્ર કલાકાર છે ગુજરાતના જે પાકિસ્તાનમાં ગયા હોય વિદેશ યાત્રાઓ તો ઘણા બધા એમ કહેવાય કે કેનેડા ને આખા વિદેશોમાં તો અવારનવાર હમણાં 2 મહિના અમેરિકા હતા કેનેડા હતા પણ પાકિસ્તાનમાં કોઈ ગયા હોય ગુજરાતનો પ્રથમ કલાકાર છે અને આપણું સૌભાગ્ય છે એમના સ્વાગત પૂજનનો પણ ક્રમ લેશું તો આવો ગઈકાલે તમે બધાએ જે રંગ રાખ્યો તો ભગવાન દ્વારકાધીશના વિવાહમાં એટલો આનંદ થઈ ગયો એટલો આનંદ થઈ ગયો કાલે તુલસીજી અને શ્રી દ્વારકાધીશ પરણ્યા આપણે ત્યાં લગ્ન એક સંસ્કાર છે અને આપ સૌએ બધાએ સોનાના દાન કર્યા ચાંદીના દાન કર્યા ગાયોના દાન કર્યા ભૂમિના દાન કર્યા કે શા માટે પ્રભુ તમારા આગળ અમે બધું અમારું સર્વસ્વ અર્પણ કરીએ છીએ પ્રભુ આવ્યા અને સૌએ અતિ આનંદ કર્યો છે કારણ કે લગ્ન એ દેહની નહીં પણ દિલની એકતા છે સુખના નહીં પણ સ્નેહના સરવાળા છે આંખના નહીં પણ અંતરના આકર્ષણ છે હસ્તાના હસ્તના નહીં અહીંયાના મેળાપ છે લગ્ન એ છે એટલા માટે લગ્નમાં યોજક યજ્ઞની સ્થાપના 49 અગ્નિ છે આપણા શાસ્ત્રમાં જેવું સત્કર્મ એવો અગ્નિ તમારે ત્યાં નવચંડી હોય તો ત્યાં શતમંગલ નામનો અગ્નિ આવે કારણ કે 100 પ્રકારે કલ્યાણ કરે તમારે ત્યાં આપણા 16 સંસ્કારો છે
તો ગર્ભાધાન સંસ્કાર હોય તો એનો અગ્નિ અલગ, સ્મશાનમાં ક્રવ્યાદ નામનો અગ્નિ આવે, જ્યારે તમારે ત્યાં વાસ્તુ શાંતિ હોય ત્યારે બલવર્ધન નામનો અગ્નિ આવે, એટલે કે તમને બળ આપનારો અગ્નિ આવે. અગ્નિ છે એક, પણ એના પ્રકારો અલગ અલગ છે. પરમાત્માના મુખમાંથી અગ્નિ પ્રગટ થયા છે, મુખાત અગ્નિ રજાયત. એમ યોજક એટલે કે જોડવું, બંનેને જોડનારો અગ્નિ, અને અગ્નિદેવની સાક્ષીએ, બ્રાહ્મણોની સાક્ષીએ, મંત્રની સાક્ષીએ ફેરા ફરવામાં આવે છે. ત્યાં સપ્તપદી આપણે જોયું ને ગઈકાલે, શ્રી રુક્મિણીજી સાત શ્લોકમાં રુક્મિણી પત્ર લખ્યો. આજે પણ દ્વારકામાં જ્યારે સાંજની આરતી સંપન્ન થાય પછી આજે પણ બ્રાહ્મણો ત્યાં એ રુક્મિણીજીનો પત્ર, વિચારતો કરો પત્ર કેમ લખવો, કેમ સંબોધન કરવું, એ આપણા શાસ્ત્રકારોએ કીધું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણુ બતામ તે, મે તમારા ગુણો સાંભળ્યા છે. હે ભુવન સુંદર, કારણ કે મારા કાન દ્વારા તમારી કથા અંદર ગઈ છે અને મારું મન તમારામાં લાગ્યું છે. આપણા ત્યાં કહેવાય છે કન્યા વરયતે રૂપમ, કન્યા છે ને હંમેશા વરનો રૂપ જોવે. માતા વિત્તમ, માં હું જોવે કે જમાઈને કેટલા રૂપિયા છે, કેટલી ગાડી છે, કેટલા બંગડા છે. પિતા શ્રુતમ, પણ બાપ જોવે કે કેટલો સંસ્કારી છે. બાંધવા કુલમ ઇચ્છંતિ, જે પરિવારના જનો હોય એ લોકો વિચાર કરે કે સામે પરિવાર વાળા કેવા છે. અને મિષ્ટાન્ને ઇતરે જનાઃ, જે અન્ય લોકો એમ વિચાર કરે કે મેનુમાં શું હશે. કન્યા વરે તે રૂપમ, અને અહીંયા તો રુક્મિણીજી સ્વયં અખિલ બ્રહ્માંડ નાયિકા, કોટી બ્રહ્માંડ ભાંડોદરી માં રુક્મિણીજી, અને એ પત્ર લખે સાત શ્લોકમાં, અને કીધું કે તમે નહીં આવો ને તો મારી આ કાયાને સૂકવી દઈશ. સત જન્મ ભિષ્યાત, 100 જન્મ સુધી તમારી પ્રતીક્ષા કરીશ. અને પરમાત્મા આવ્યા છે. આપણે ત્યાં સપ્તપદી બોલાય, અને એમાં સપ્તપદીમાં છેલ્લે આવે છે સપ્તમે સખા ભવ, આપણે મિત્ર બનીને રહેશું. પણ તકલીફ શું થાય છે ખબર છે? હવે સપ્તપદી અમે બ્રાહ્મણોને વાંચવાની હોય, પેલા લોકોને તો ટાઈમ હોય જ નહીં, એને પ્રી વેડિંગ, એને ફોટો શૂટિંગ, અને શાસ્ત્રીજીને કે જલ્દી કરો, ઉતાવળ કરો. તમે જેના માટે છે, જે વિધિનું મહત્વ છે, એની માટે કોઈને સમય આપવો નથી. પછી 2-3 મહિના પછી વકીલ ગોતવા પડે. કેમ? કારણ કે આપણે ત્યાં સંસ્કાર છે. તો આપણે બ્રાહ્મણો અને ભૂદેવોને વિનંતી કરીએ, આપણે જેમ ગઈકાલે જોયું ને અહીંયા વિધિ સર બધું જ, જે અહીંયા રજત પાત્ર લાવવામાં આવ્યા હતા, પાત્ર સાધન કરવામાં આવ્યું હતું, અને બધા પાત્ર સાધનના પ્રયોગો, એ મંત્ર, એ ગોત્રોચ્ચાર, એનું મહત્વ છે. મંત્ર બોલાય, આપણે સંગીત સાંભળીએ જરૂરી છે, ફોટોગ્રાફી જરૂરી છે, સમય સાથે ચાલવું જ જોઈએ, નદી નાવ સંજોગ આ બધા સાથે આપણે ચાલવું જ જોઈએ, મારો કોઈ વિરોધ નથી. કારણ કે વ્યાસપીઠ તો વહેતી છે, કઈ છીછરી વ્યાસપીઠ નથી. મને ગમે ફોટો, આપણે તો બધાય ફોટોગ્રાફી મને ગમે ફોટા પડાવવા, પણ મંત્રને આપણે પ્રધાનતા, શ્લોકોને પ્રધાનતા, એ કઈ ઉચ્ચાર થશે તો કલ્યાણ થશે. શ્રુતમ હરતિ પાપાની, શાસ્ત્ર કહે છે કે સાંભળવાથી આપણા બધા પાપ દૂર થઈ જાય છે. માટે બધાને કરબદ્ધ વિનંતી છે કે જો આપણા દીકરા દીકરીના લગ્ન બાકી હોય ને તો થોડુંક વિધિને મહત્વ આપજો, બધો જ આનંદ કરીએ. હું દેશના સૌથી ધનિક વ્યક્તિની વાત કરું, જ્યારે એમના દીકરીના લગ્ન હતા, હોલીવુડના સિંગરો આવ્યા હતા, પણ એને કીધું હતું કે જ્યારે મારા દીકરી, ત્યારે બોલિવૂડના સિંગરો પીરસતા હતા, બોલિવૂડ આખું પીરસતું હતું, પણ એમને કીધું હતું કે મારા દીકરાના લગ્નમાં 250 બ્રાહ્મણો હતા એમને દીકરીના લગ્નમાં, અને જ્યારે દીકરી આવે ને ત્યારે હરે રામ હરે કૃષ્ણ ધૂન જ બગાડજો. લતા મંગેશકર આપણા એમની ધૂન ગાઈ દે, અને મંત્રો સાથે આપણા ગુજરાતી જ છે, મુંબઈમાં રહે છે, પણ એમને કીધું હતું કે વિધિને મહત્વ. આજે ત્યાં 250 બ્રાહ્મણો કન્ટિન્યુ, બાકી એ શું ન કરી શકે, પણ એને કીધું કે આપણે ત્યાં પેલા વિધિ પછી આનંદ કરીએ. એટલે એક એક વિનય આપણે જાળવીશું, જ્યારે સમય મળે બધો જ આનંદ આપણે કરવા માટે જ, આપણે એન્જોય કરવા માટે જ ભેગા થયા હોય.
પણ એક વિનય એવો જ પણ જાણીશ. ભગવાનનું લગ્ન માધવપુરમાં એમ કહેવાય છે, માઘ પંચમીના દિવસે ગુરુવારના દિવસે સંપન્ન થયું છે. ભગવાન શ્રી દ્વારકાધીશ દ્વારકામાં બિરાજમાન થયા. આપણને એમ થાય કે દ્વારકા શું ભગવાને પશ્ચિમમાં નિર્માણ કર્યું વિશ્વકર્માએ, પણ દ્વારકા લીલાની મેં વાત કરી હતી, હું એ લીલા વિશે તમને વાત કરીશ. સ્કંદ પુરાણમાં કથા છે, અન્ય પુરાણોમાં પણ કથા છે કે દ્વારકાધીશ પૂર્વે આ દ્વારકા હતી કે ન હતી, કારણ કે ભગવાન દ્વારકાધીશ તો બાપરમાં આવ્યા. તો જ્યારે પૂર્વ સનત કુમારો જ્યારે પશ્ચિમમાં દ્વારકા નગરીમાં આવ્યા, ત્યાં પરમાત્માનું સુદર્શન ચક્ર હતું, અને સુદર્શન ચક્ર ઉપર સનત કુમારો એમ થયું કે આ ચક્ર ઉપર આપણે તીર્થનો અભિષેક કરવો પડશે, જળ અભિષેક કરીએ. કઈ હવે બધા વિચાર કરે, ત્યારે તો ગંગાજી પણ હતા નહીં, એટલે બ્રહ્માજીને પ્રાર્થના કરી. એટલે બ્રહ્માજીએ કીધું, ભાઈ ગંગાજી આવે તો કેવી રીતે આવે, કોઈ ઋષિઓ જાય તો એને વિનંતી કરે, અને વશિષ્ઠજી વિનંતી કરે છે, અને વશિષ્ઠજી કહે છે કે ગંગાજી તમે ત્યાં પધારો અને તમારા ઉપર એવો અનુગ્રહ થશે કે ભગવાન દ્વારકાધીશ તમારામાં આવીને સ્નાન કરશે, આ તમને અમે વરદાન આપીએ છીએ. એટલા માટે ગંગાજી ગોમતી બનીને દ્વારકામાં આવ્યા અને સુદર્શન ઉપર જળનો અભિષેક કર્યો. એટલે આજે ગોમતીજીના કહેવાય કે વહેતા પાણી. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે વાણી, વેદ. કેટલાય અર્થ થાય, વિના ગો રસમ કો રસ ભોજનેશુ. ગોરસ એટલે કે આપણે ઠાકોરજી જે ગોરસ લીલા કરીએ, વિના ગો રસમ કો રસ ભૂપતેશુ, વાણીના અર્થ થાય. ગોરસના કેટલા ગાય માટે તો એમ કહેવાય કે ભગવદ ગો મંડળ અમરકોશમાં ગો માટે ઘણા બધા ઇન્દ્રિય પણ થાય. તો જેની ગાય જેવી મતિ છે, જેની વેદ મતિ છે, એવી ગોમતીજી. અને ગોમતીજી ત્યાં પધાર્યા. આજે પણ તમે દ્વારકા જાઓ તો ત્યાં અહીંયા સ્કંદ પુરાણમાં લખ્યું છે, તમે ગોમતીજીમાં સ્નાન કરો તો હજાર તીર્થમાં સ્નાન કર્યા ને એટલું પુણ્ય પ્રાપ્ત થાય. કેટલા હજાર તીર્થ, એટલું બધું મહત્વ છે ગોમતીજી. સૂરજ અને ચંદ્ર તારી આરતી ઉતારે, સાગર દેવ તારા ચરણ પખાળે, એ મારા દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, મારા કૃષ્ણ મુરારી. સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સૂરજ ને ચંદ્ર તારી આરતી ઉતારે, સાગર દેવ તારા ચરણ પખાળે, સાગર દેવ તારા ચરણ પખાળે, એ તને નમણ કરે નર નારી વાલા જી, તને નમન કરે નર નારી. ઓ મારા દ્વારિકાના નાથ મારા કૃષ્ણ મુરારી, કૃષ્ણ મુરારી, મારા કૃષ્ણ મુરારી. ભગવાનની એક પણ લીલા ક્યાંય પણ, જેટલા આપણે ઉત્સવો જોયા, જે પણ પરમાત્માએ લીલા કરી, એની પાછળ કંઈક ને કંઈક અનુસંધાન છે. મહાભારતનો પ્રસંગ તમને યાદ કરાવું કે એમાં તો એટલી બધી અક્ષૌણી સેના હતી, અને એ અક્ષૌણી સેના માં કેટલા રોજ મરાતા હોય ને કેટલા જીવે એ કેમ ખબર પડે? આ બધાનું રસોઈનું કાર્ય કોણ સંભાળતું ખબર છે તમને? કર્ણાટકના કૃષ્ણ મઠ ત્યાં આજે પણ છે. કૃષ્ણ મઠમાં વાર્તા મેં વાંચી છે, ત્યાં રાજા ઉલીપ થઈ ગયા, અને એ ઉલીપને આ જવાબદારી આપવામાં આવી હતી. પણ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો કે તમે આ મેનેજ કેવી રીતે કરો છો? ભગવાન દ્વારકાધીશ તો આજે યુદ્ધ થાય તો 50,000 એ મરે, 10,000 એ મરે, તો પછી જમવાનું, અને એક દાણો વધતો પણ નહોતો અને એક દાણો ખૂટતો પણ નહોતો, વિચાર કરો. અને ત્યારે યુધિષ્ઠિરને કીધું કે જ્યારે ભગવાન મગફળી ખાય ને
એક મગફળી નો દાણો ભગવાન મૂકે એટલે સમજી લેવાનું કે આજે હજાર જણા મરશે. બે મગફળી ના જેની મગફળી ખાવું એ પણ સામાન્ય નથી, એ મારો દ્વારકાધીશ. જે ખાલી આ મગફળી ખાય ને એમાં કઈક લીલા છુપાણી હોય સાહેબ. ઈ 10 મગફળી ખાય તો સમજી લેવાનું કેટલા લોકો મરશે. એટલા માટે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર મગફળી થાય છે. આ લખેલી વાત છે. જેનું ખાલી હસિતમ મધુરમ ગમનમ મધુરમ એમ નહીં, ઈ મગફળી ખાય ને એમાં કેટલા તત્વો હોય, એમાં કેટલી વાર્તાઓ હોય, ઈ મારા ભગવાન દ્વારકાધીશ ની લીલા નું ગાન કરીએ છીએ આપણે. આ સામાન્ય ભગવાન કાલે નહોતા આવ્યા, આ એનું શબ્દ સ્વરૂપ છે ભાગવતજી. અને એમ કહેવાય છે કે તમે દ્વારકામાં જાઓ, ગોપીઓ જ્યારે મળવા માટે આવીને પરમાત્માએ કીધું કે એમને કયો કે હું સામે મળવા માટે આવું છું. આજે તમે ગોપી તળાવ તમે જો, રૂકમિણી માનું મંદિર છે ત્યાં, એની બાજુમાં ગોપી તળાવ છે, ત્યાં પછી એ ગોપીઓ ત્યાં સુકાઈ ગઈ, પોતાના અંગ સુકાઈ ગયા, અને પછી એના આમ કહેવાય કે શરીરમાંથી છે એ ગોપીચંદન. અને ગોપીચંદન નો કેટલો મહિમા છે. ખાલી કોઈ વ્યક્તિ એમ કહે ને કે મારે દ્વારકા જવું છે, એટલું તમે ખાલી બોલો ને, સ્કંદ પુરાણમાં લખ્યું છે, ખાલી તમે એટલું બોલો કે મારે દ્વારકા જવું છે, તોય મારો દ્વારકાધીશ તમારું કલ્યાણ કરી દે. તો તમે દ્વારકા જઈ અને 52 ગજની ધજાના દર્શન કરો, ગોમતીજીના વહેતા પાણી હોય તો સાહેબ એની શું વાત કરવી. માગો 10 ને આપે 20, જય મારા દ્વારકાધીશ. અને એવો ભગવાન પ્રજાપતિ આંગણે, પ્રજાપતિ પરિવાર ને આંગણે પરણે, અને માં તુલસીજી આવ્યા હતા. એનું પ્રમાણ શું? બસ કાલે દીપકભાઈની આંખમાંથી એમ કહેવાય, યોગીતાબેનની આંખમાંથી દળદળ આંસુડા ની ધાર થતી હતી. એનું એ પ્રમાણ છે કે મારા વાલા પ્રેમ રૂપી હૃદયમાં આવીને બિરાજી ગયા છે સાહેબ. બાકી આ એના કોઈ પ્રમાણ હોય નહીં. પ્રમાણમ તત્ર ગોપિકાઃ, બસ પ્રેમ હતો મારા આંગણે મારા ઠાકોર આવ્યા છે. ને કહેવાય કે આયા આવ્યા ત્યારે એમ કહેવાય કે બસ ગોવિંદ દાદા ને ઈશ્વર દાદા ને શિવરામ દાદા ને કેટલા બધા રાજી થતા હશે. જોવો તો ખરા દીપકભાઈ, આજે સાત દિવસ, જગદીશભાઈ આજે સાત દિવસ, આમ સમ મને એમ છે કે આજે પહેલો દિવસ છે એવું લાગે છે. જોત જોતા માં તો આમ ક્યાંય સાત દિવસ પૂરા થઈ ગયા, કેમ થશે, શું થશે, ક્યારે થશે. ભરોસો તમે, શ્રદ્ધા વિશ્વાસ અંદર ના ઉડાણ કે કરે જો આંકલો તો ઢીંગલું ચિથલા તણું ધોણે. આ ભગવાન દ્વારકાધીશ છે. ઈ મૌન હોય, કોઈ પણ કઈક લીલા હોય. આપણા શાસ્ત્રમાં કોઈ ના પાડે ને એના કેટલા લક્ષણો છે ને એ બતાવ્યા છે. વિચાર કરો, જરોક ખોતરો તો ખજાનો નીકળે. મેં નોતી વાત કરી જુદી તાશ્રી છે મારા ભારત દેશની. ખાલી ના પાડવાના 6 લક્ષણો બતાવ્યા છે કે આટલા લક્ષણો જોવો એટલે ખબર પડી જાય કે આ વ્યક્તિ ના જ પાડશે. મૌનમ કાલ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ ભૃકુટુન્ય મુખી વાર્તા નકાર ષડ વિધ સ્મૃતઃ. કોઈ વ્યક્તિ પાસે આપણે ગયા હોય અને કોઈ વ્યક્તિને આપણે કહીએ કે મારું તમે આમ કામ કરશો અને મૌન થઈ જાય એટલે સમજી લેવાનું કે ના પાડશે. પણ આમ તો મૌન એ સંમતિનું પણ લક્ષણ છે. મૌન થઈ જાય એટલે સમજી લેવાનું કે ના પાડશે. કાલ વિલંબશ્ચ એમ કે ઘાલો ને હું તમને કાલે જણાવું એટલે સમજી લેવાનું કે ના પાડશે. ત્રીજું પ્રયાણમ એ જ્યાંથી નીકળી જાય એટલે સમજી લેવાનું કે ના પાડશે. ભૂમિ દર્શન આપણે વાત કરતા હોય, તમારી હાડી મને પહેરવા દેજો અને આમ નીચું જોઈ જાય એટલે સમજી લેવાનું કે આની ઈચ્છા છે. ભૃકુટન્ય મુખી વાર્તા અને આપણે માંગ્યા હોય કે એમના પાસે ઘરેણા અને કે બોલો ને બીજું શું હતું એટલે સમજી લેવાનું કે એની ઈચ્છા છે નહીં. નકાર ષડ વિધ સ્મૃત, આ 6 પ્રકાર ના પાડવાના લક્ષણો શાસ્ત્રમાં બતાવ્યા છે. આ પરમાત્માની પાસે શક્તિ છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થઃ સ ઈશ્વરઃ. ભગવાન દ્વારકાધીશ અને રુક્મિણીજીનું દાંપત્ય જીવન આગળ ચાલે છે.
સંસારની વાટિકામાં પ્રથમ સાક્ષાત કામદેવનો અવતાર પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું છે. રુકમિણીજી અને ભગવાન દ્વારકાધીશનું પ્રથમ સંતાન. તમે દ્વારકા જાઓ એટલે પ્રવેશ કરો મંદિરમાં અને ત્યાં જ શરૂઆતમાં એમના દીકરાનું મંદિર આવે, પ્રદ્યુમ્ન મહારાજના અનિરુદ્ધજીનું. ભગવાન દ્વારકાધીશના પ્રથમ પુત્ર પ્રદ્યુમ્ન મહારાજ અને પેલો શમરાસુર સ્ત્રીના રૂપમાં આવે છે અને પ્રસૂતિ ગૃહમાંથી પ્રદ્યુમ્ન મહારાજને લઈ લે છે અને સમુદ્રમાં ફેંકી દે છે. અને એમ કહેવાય કે માછલી ગળી જાય પ્રદ્યુમ્ન મહારાજને, એ માછલી સમુદ્ર શમરાસુરને ત્યાં આવી અને શંબરે એમ કહેવાય કે દાસી માયાવતીને આપી. આ માયાવતી એટલે કામદેવની પત્ની રતિ, એને ભરોસો હતો મારા પતિ મને પ્રાપ્ત થશે. માછલીમાંથી એમ કહેવાય છે પ્રદ્યુમ્ન મહારાજને બહાર નીકાળ્યા. સર્વ હકીત માયાવતીએ બધી વાત કરી છે કે તમે તો દ્વારકાધીશના સંતાન છો, પ્રદ્યુમ્ન મહારાજને કીધું. અને આ બાજુ રુકમિણીજી બહુ જ વિલાપ કરે છે કે મારું પ્રથમ સંતાન કોણ લઈ ગયું હશે. પ્રદ્યુમ્ન મહારાજને ખબર પડી કે આ શમરાસુરે મને આવી પરિસ્થિતિમાં મોકલ્યો છે, એટલે પ્રદ્યુમ્ન મહારાજે શમરાસુરનો એમ કહેવાય છે વધ કર્યો છે. અને પ્રદ્યુમ્ન મહારાજ રતિ સાથે દ્વારકામાં આવી રહ્યા હતા ત્યારે એ ભગવાન જ્યારે દ્વારકામાં આવતા હતા ને પ્રદ્યુમ્ન મહારાજ, એટલે કોઈને એમ લાગ્યું દ્વારકાધીશ આવી રહ્યા છે, શું એવું સ્વરૂપ હતું પ્રદ્યુમ્ન મહારાજ. સાક્ષાત દ્વારકાધીશનું પ્રત્યક્ષ સ્વરૂપ. અને રુકમિણીજી આવ્યા, નારદજીને અતિ સાંત્વના થઈ. આગળ અષ્ટપટરાણીની વિવાહની કથા આવે છે, એ પહેલા હું શ્રી જગદીશભાઈને વિનંતી કરું કે આપ સ્વાગતનો એક ક્રમ લઈ લઈએ, કારણ કે એમને પણ થોડીક વ્યસ્તતા છે અને એમને આપણે જોરદાર તાળીઓથી ડોક્ટર શ્રી જગદીશભાઈ ત્રિવેદીને વધાવીશું. યજમાન પરિવાર એમનું સ્વાગત પૂજન કરી રહ્યા છે. ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર, લેખક અને ઉમદા સમાજ સેવક ડોક્ટર જગદીશ ત્રિવેદી, એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ આપણી વચ્ચે. ખૂબ ગૌરવવંતી બાબત કે જેમણે હાસ્યને જુદી જુદી જગ્યાએ પહોંચાડ્યું છે અને હાસ્ય રેલાવતા એવા ડોક્ટર જગદીશ ત્રિવેદી આપણી વચ્ચે છે. એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ ડોક્ટર જગદીશ ત્રિવેદી માટે. પૂજ્યશ્રીને એમનું પુસ્તક અર્પણ કરે, એકવાર જોરદાર તાળીઓ પૂજ્યશ્રી માટે પણ થવી જોઈએ. યજમાન પદે શ્રીમાન દીપકભાઈને વિનંતી કરીએ કે ડોક્ટર જગદીશ ત્રિવેદીને આપ સન્માનિત કરો અને પછી આપણને સમય ઉચિત શ્રી જગદીશભાઈ ઉદબોધન કરશે. અને શ્રી દ્વારિકાધીશ કી જય, સોમનાથ મહાદેવ કી જય. પૂજ્ય શાસ્ત્રીજી ના આદરણીય મિત્ર અને ખાસ જેમણે જુદી જુદી જગ્યાએ હાસ્યને પહોંચાડ્યું છે, ઉમદા લેખક અને ઉમદા સમાજ સેવક પણ છે, એમનું સન્માન અત્યારે સાલ ઉઠાડીને પ્રતિમા અર્પણ કરીને થયું છે. આપ સૌની તાળીઓ સાથે આપણે અભિવાદિત કરીએ ડોક્ટર જગદીશ ત્રિવેદીને. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ડોક્ટર જગદીશ ત્રિવેદીનો અને વિનંતી કરીશું કે આપ પ્રસંગોચિત ઉદબોધન કરીને આભારી કરશો. એકવાર જોરદાર તાળીઓ સાથે ફરીવાર ઉદબોધનને વધાવી લઈએ ડોક્ટર જગદીશ ત્રિવેદી. વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રીજી આકાશભાઈ પંડ્યા, આવી રૂડી કથાના યજમાન થવાનું જેમને સૌભાગ્ય મળ્યું છે એવા પ્રજાપતિ
સમાજના પણ પ્રમુખ આગેવાન, યુવાન અને ધર્મપ્રેમી એવા સ્નેહી શ્રી દીપકભાઈ, આમ તો આકાશભાઈ એક વાત બહુ સ્પષ્ટ છે કે જેના પિતૃ ઈશ્વર હોય, જેના પિતૃ ગોવિંદ હોય, ત્યાં કુળ દીપક જ આવે, ત્યાં દીપક જ હોય, ત્યાં અજવાળું જ હોય. એટલે ઈશ્વરભાઈ અને ગોવિંદભાઈ ના સુપુત્ર દાદા ઈશ્વરભાઈ, પિતાજી ગોવિંદભાઈ, એમના સુપુત્ર દીપકભાઈ, મારો તો બહુ દીપકભાઈ સાથે પરિચય નહીં, પણ ટૂંકા પરિચયમાં પણ એમની જે શાલીનતા છે, એમનો જે વિવેક, એ આપણે જોઈ શકીએ. તો એવા યજમાન દીપકભાઈ અને આપ સૌ અહીંયા બિરાજમાન ભૂદેવો, સંગીતકારોનું વૃંદ અને શ્રોતાજનો, તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને પુલકાઓ, આમ તો આવી રીતે કથા દરમિયાન આવું અને બોલું એ થોડું અવિવેક જેવું લાગે. એક બ્રાહ્મણ તરીકે કથાનો જે પ્રવાહ ચાલતો હોય એની અંદર નાવાનું હોય, એનું પાન કરવાનું હોય, એમાં સ્નાન કરવાનું હોય, પણ છતાંય શાસ્ત્રીજીનો અનુગ્રહ એટલે બે પાંચ મિનિટ તમારા વચ્ચે કશુંક બોલવાનો પ્રયાસ કરું.